હાય મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ચેપ્ટર નંબર 6 ના ઇન્ટેક્સ ક્વેશ્ચન આન્સર ની અંદર પાર્ટ 2 માં. આગળ આપણે પાર્ટ 1 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે. તમે એનો ઉપયોગ કરી અને આગળના ક્વેશ્ચન આન્સર નો અભ્યાસ કરી શકશો. ચાલો આજે આપણે શરૂ કરીએ છીએ ઇન્ટેક્સ ક્વેશ્ચન આન્સર પાર્ટ 2. તમે તમારી ટેક્સ્ટ બુક ના પેજ નંબર 105 ને ખોલી શકો છો. જ્યારે તમે તમારી ટેક્સ્ટ બુક ના પેજ નંબર 105 ને ખોલશો તો તમને આ પ્રમાણેના કેટલાક ક્વેશ્ચન્સ દેખાશે અને એના આન્સર આપણે લખવાના છીએ. ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન આપેલો છે, શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ થાય છે. તમને ખબર છે જળચરમાં કોનો કોનો સમાવેશ થાય, જેમ કે માછલીઓને વગેરે વગેરે. એ જ રીતે જે સ્થળચર છે એમાં આપણે બધા સમાવિષ્ટ છીએ, તો આપણને શું લાભ થાય છે તો આપણે અહીં જોઈએ. પહેલું તો જે સ્થળચર પ્રાણીઓ છે એનો શ્વસન દર કેવો છે, નીચો છે. એટલે કે શ્વાસ લેવાની જે ક્રિયા છે ધીમી હોય છે. જ્યારે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાપેક્ષે હવામાં ઓક્સિજન ઓછો હોય છે, એટલે કે વાતાવરણમાં ઓક્સિજન કેવો છે, ઓછો છે. આથી સ્થળચર પ્રાણીઓ એનો લાભ લઈ શકે છે. તો આપણે જવાબ એકવાર જોઈ લઈએ ફરીથી, કે સ્થળચર પ્રાણીઓનો શ્વસન દર નીચો છે અને હવે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાપેક્ષે હવામાં ઓક્સિજન કેવો હોય છે, ઓછો. આથી સ્થળચર પ્રાણીઓને તેનો લાભ મળી શકે. જ્યારે જળચર પ્રાણી છે એનો શ્વસન દર પણ ઊંચો હોય છે, અને બીજી વસ્તુ ઓક્સિજન છે એ અંદરના ભાગમાં વધુ માત્રામાં હોય છે. નેક્સ્ટ આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 11, બીજો ક્વેશ્ચન જે પેજ નંબર 105 ઉપર આપેલા છે એની અંદર. પહેલું, ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો, એનો અભ્યાસ આગળ આપણે કરી ચૂક્યા છીએ અને એની જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપેલી છે. જો કે એનો જવાબ તમે આ રીતે ઓલરેડી શીખી ચૂક્યા છો કે અહીં ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની મુખ્ય પદ્ધતિઓ કેટલી હતી, ત્રણ પદ્ધતિ હતી, જેમાં ઓક્સિજનની ગેરહાજરીમાં ઓક્સિજનનો અભાવ અને ઓક્સિજનની હાજરીમાં. તો તમે એ ડિસ્ક્રિપ્શનમાં આખો જવાબ શીખવાડેલો છે, એના માટેની લિંક નીચે આપેલી છે, તમે એનો અભ્યાસ આખો ફરીથી કરજો. નેક્સ્ટ આપણે હતા એ જ પાર્ટ ઉપર આવી જઈએ. તો આપણે અહીં શીખેલા છીએ એનો જવાબ આપણે આ રીતે લખીશું. તો આગળ આપણે એ જવાબ જોયો. હવે ક્વેશ્ચન નંબર 12 આપેલો છે કે મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે. તો એનો જવાબ કેવી રીતે લખાય છે, ધ્યાન આપજો કે મનુષ્યમાં જે ઓક્સિજન છે એનું પરિવહન કોના દ્વારા થાય, આગળ આપણે શીખી ચૂક્યા છીએ, એનું વહન હિમોગ્લોબિન દ્વારા થાય. તો આપણે અહીં પહેલો મુદ્દો લખીશું કે મનુષ્યમાં ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન દ્વારા થાય છે. એ જ રીતે બીજું કે કાર્બન ડાયોક્સાઇડ છે તો એનું પરિવહન કેવી રીતે થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ તો પાણીમાં કેવો છે, દ્રાવ્ય. આથી એનું વહન છે એ રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. ફરીથી, મનુષ્યમાં ઓક્સિજન એનું પરિવહન કોના દ્વારા થાય છે, હિમોગ્લોબિન દ્વારા. બીજું, કાર્બન ડાયોક્સાઇડ એ પાણીમાં કેવો છે, દ્રાવ્ય છે, એનું વહન છે એ રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં જ થતું હોય છે. નેક્સ્ટ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 13 અને તમારી ટેક્સ્ટ બુકમાં ચોથો ક્વેશ્ચન, કે વાત વિનિમય માટે માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચના હોય છે. તો તમને ખબર છે ફેફસાની અંદર વાત વિનિમય માટે વાયુ કોષ્ઠો આવેલા હોય છે, અને વાયુ કોષ્ઠોની ફરતે રુધિર કેશિકાઓ પણ હોય છે. તો આપણે એનો જવાબ લખીશું આ રીતે, કે માનવ ફેફસામાં વાત વિનિમય માટે વાયુ કોષ્ઠો આવેલા હોય છે અને એની ફરતે રુધિર કેશિકાઓ પણ હોય છે. નેક્સ્ટ આપણે ત્યાર પછી આગળ વધીએ. તો અહીં તમે ટેક્સ્ટ બુકના પેજ નંબર 110 ઉપર પહોંચી જશો, એટલે તમને આ પ્રમાણેના કેટલાક ક્વેશ્ચન્સ દેખાશે અને આપણે એના આન્સર લખવાના છીએ. તો શરૂઆત કરીએ. પહેલું, માનવમાં વહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો કયા કયા છે અને આ ઘટકોનું કાર્ય લખો. તો આનો પણ અભ્યાસ આગળ આપણે કરી ચૂક્યા છીએ. અહીં આપણે લખી રહ્યા છીએ, જુઓ પ્રશ્ન 33મો જવાબ. તો આપણે જો અહીં 33મા પ્રશ્નના જવાબ માટે પહોંચી જઈએ છીએ એ જ પેજ ઉપર, જેમ કે અહીં. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ 33 નંબરનો ક્વેશ્ચન્સ, કે માનવમાં વહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો કેટલા છે. તો 4 આપણે એમાં પહેલું શીખી ગયા, રુધિર. રુધિર એ કોનું વહન કરે છે, તો ખોરાક, CO2, ક્ષાર અને ઉત્સર્જક દ્રવ્યનું વહન કરે. એ રીતે
હૃદય એ પંપ જેવું કાર્ય કરે છે અને નેક્સ્ટ રુધિર વાહિનીઓ એ અંગોથી હૃદય તરફ અને હૃદયથી અંગો તરફ રુધિર લાવવાનું અને લઈ જવાનું કાર્ય કરે છે. લાસ્ટ લસિકા એ વધારાનું પ્રવાહી જે આંતરકોષીય અવકાશમાંથી રુધિરમાં લઈ જાય છે. આમ વહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો કુલ કેટલા છે? તો 4, રુધિર, હૃદય, રુધિર વાહિની અને લસિકા. હવે આપણે વળી પાછા જે જગ્યા પર છીએ ત્યાં પહોંચી જઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે 15, ટેક્સ્ટ બુકમાં નંબર 2. સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે? ફરીથી રિપીટ કરીએ આપણે ક્વેશ્ચન્સ. કયો આપેલો છે? સસ્તન અને પક્ષીઓમાં, સસ્તનમાં આપણો સમાવેશ થાય છે, તો બંનેમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને અલગ કરવાની જરૂરિયાત કેમ છે? તો તમને જણાવી દઉં, કારણ કે શરીરને વધુ કાર્યદક્ષ ઓક્સિજનનો પુરવઠો મળી રહે જેથી એના શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તો આપણા જે બધાના શરીર છે ને આ રીતે લખાશે કે શરીરને વધુ કાર્યદક્ષ પુરવઠો મળી રહે અને એના લીધે એના શરીરનું તાપમાન છે એ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, માટે આ બંનેને અલગ કરવા ખૂબ જ જરૂરી છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો કયા કયા છે? તો વહન તંત્ર માટે બે પેશીઓ છે, તમને ખબર છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ના બંનેના અલગ અલગ ઘટકો છે, જેમ કે આપણે અહીં એનો જવાબ લખીએ. પહેલું, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં એક જલવાહિની અને જલવાહિનિકી એ કોનામાં હોય છે? જલવાહક પેશીના ઘટકોમાં. અને નેક્સ્ટ અન્નવાહકમાં ચાલની નલિકા અને સાથી કોષો આવેલા છે. ફરીથી એકવાર, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જલવાહિની અને જલવાહિનિકી, જ્યારે બે ચાલની નલિકા અને સાથી કોષો આવેલા છે. આ કોના માટે છે? જલવાહક પેશી માટે અને આ અન્નવાહક પેશી માટે. નેક્સ્ટ ક્વેશ્ચન 17, વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન કેવી રીતે થાય છે? અને એની જ નીચે આપ્યું છે 18મો, વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતર કેવી રીતે થાય છે? તો મિત્રો, આ બંને ક્વેશ્ચન છે અને આન્સર આપણે ઓલરેડી આગળ શીખી ગયા છીએ. જેમ કે અહીં આપ્યું છે, જુઓ પ્રશ્ન 36મો જવાબ. તો તમે અહીં ઉપર જોશો તો તમને લાસ્ટ આપણે 11th પાર્ટની અંદર એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જેમ કે અહીં આપણે જોઈ રહ્યા છીએ 36 નંબરના સવાલ જવાબ તરફ. તો આ રહ્યું, તો આ બંને પ્રશ્નો જે 35 અને 36, એનો ઓલરેડી અભ્યાસ આપણે 11મા પાર્ટમાં કરી ચૂક્યા છીએ, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપેલી છે. તો તમે એ જવાબને એક વખત રિવાઇઝ કરી શકશો ત્યાંથી. નેક્સ્ટ એના પછી આવતા રહીએ પેજ નંબર 112ના ક્વેશ્ચન આન્સર ઉપર. પેજ નંબર 112 ઉપર ઇન્ટેક્સની અંદર તમને 3 ક્વેશ્ચન્સ આપેલા છે, જેમાં પહેલું છે મૂત્રપિંડ નલિકાની રચના અને એની ક્રિયાવિધિનું વર્ણન, જે આપણે અહીં આ રીતે લખેલું છે કે જુઓ પ્રશ્ન 39મો જવાબ, હમણાં તમને બધા જ બતાવી દઉં છું, ધ્યાન આપજો. નેક્સ્ટ, ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ કઈ રીતો કે પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એ પણ આપ્યું છે, જુઓ પ્રશ્ન 42. અને લાસ્ટ 21મો, કે મૂત્ર નિર્માણમાં પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે? તો જુઓ પ્રશ્ન 41મો જવાબ. મિત્રો, તમને જણાવી દઉં કે આના માટે આપણે અલગથી આખો પાર્ટ બનાવેલો છે, એ આપણા આ ચેપ્ટર 6ના પાર્ટ 12ની અંદર, એટલે કે 12ની અંદર આખા ત્રણે ત્રણ ક્વેશ્ચન્સો વ્યવસ્થિત શીખવાડેલા છે, એટલે કે અલગ જ પાર્ટ છે. તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર જે નીચે પાર્ટ 12 ઉપર ટિક કરશો એટલે તરત જ તમને આખા જવાબો મળી જશે. તો આ રીતે આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન આન્સર છે એનો અભ્યાસ બે પાર્ટની અંદર કરેલો છે, એમાં જે નાના ક્વેશ્ચન્સ છે એનો અભ્યાસ તમે એક વખત ફરીથી રિવાઇઝ કરી અને ખાસ કરજો. જો કે મોટા ક્વેશ્ચન આન્સર છે તો ઓલરેડી આગળ દરેક પાર્ટમાં આપણે એનો વ્યવસ્થિત અભ્યાસ કરી ચૂક્યા છીએ.